4000 ने पार गुजरात नो आंकड़ो गयो छे। गुजरात में ऑल टाइम हाई अने सौथी विकट परिस्थिति, 35 दर्दीओना मृत्यु थया छे। गुजरात नी परिस्थिति कोरोना विस्फोट अने गुजरात में 7000 केस नो वधारो थयो छे 24 कलाक नी अंदर। 3280 थी गुजरात नो आंकड़ो 4021 अने मृत्युआंक पण सौथी वधारे जोवा आवी रह्यो छे। 35 दर्दीओना मृत्यु थया छे। गुजरात नी परिस्थिति बदथी बदतर थई रही छे अने कोरोना विस्फोट थयो छे। गुजरात में 35 दर्दीओना मृत्यु थया छे। गुजरात में छेल्ला 24 कलाकमां 4021 केस नोंधाया छे। आना परथी गुजरात नी जे परिस्थिति छे एनो अंदाज लगावी शकाय छे। ऑल टाइम हाई, परंतु जे रीते केस वध्या छे, गई काले जे आंकड़ो आव्यो हतो अने आजनो आंकड़ो 7 तारीखे जे आंकड़ो हतो 3280 नो हतो अने आजे 4000 जे रीते राफड़ो फाट्यो छे कोरोनानो, एक साथे 7000 थी वधु केस छेल्ला 24 कलाकनी अंदर नोंधाया छे। तो ગુજરાતમાં 4021 કેસ નોંધાયા છે, ઓલ ટાઈમ હાઈ અને સૌથી વધારે 24 કલાકની અંદર જો આંકડો નોંધાયો છે। 7000 થી અમદાવાદ લગભગ 1000 ની આસપાસ કો 977, સુરત 960, પરંતુ જે મૃત્યુઆંક જે છે 14 લોકોના સુરતમાં મૃત્યુ થયા છે। તો ગુજરાતની પરિસ્થિતિ હવે ડેન્જર થી પણ અતિ ડેન્જર ઝોનમાં જઈ રહી છે। 4000 ને પાર ગુજરાતમાં કેસ ગયા છે। खूब ज खराब परिस्थिति गुजरात नी जोवामां आवी रही छे अने जे रीते केस वध्या छे छेल्ला 24 कलाकनी अंदर ए खूब ज घणुं बधुं कही रह्या छे। कारण के जे रीतनी परिस्थिति छे ए आप जोई शको छो के सतत आंकड़ा वधी रह्या छे अने आवी परिस्थितिनी वच्चे 3280 थी 4000 એટલે આપ જોઈ શકો છો સદંત 700 નો વધારો અચાનક આ જોવા આવી રહ્યો છે। ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને જે રીતના આંકડા આવ્યા છે એ ખૂબ જ ચિંતા ઉપજાવે તેવી છે। સતત મુશ્કેલી રૂપ આંકડા। હિતલ અમારી સાથે જોડે, હિતલ, ગઈકાલનો આંકડો 3280, આજનો 4000 ને પાર, મતલબ કે ગુજરાતની પરિસ્થિતિ હવે ડેન્જર થી પણ આગળ વધી રહી છે। જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે કોરોનાનો આંકડો સામે આવ્યો છે, એક જ દિવસમાં 800 કેસોનો સીધો ઉછાળો જોવા મળી રહ્યો છે, એટલે સૌથી વધારે ચિંતાજનક વિષય છે। 4021 નવા કેસ નોંધાયા છે અને સૌથી એના કરતા પણ ચિંતાનો વિષય એ છે કે ગઈકાલે 22 દર્દીઓના મૃત્યુ હતા, આજે 35 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે। સુરત કોર્પોરેશન વિસ્તારમાં 14 દર્દીઓના મૃત્યુ છે, જ્યારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 8 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે। એટલે ચટને કંઈક જોવા જઈએ તો મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો 951 કેસ અમદાવાદ કોર્પોરેશનમાં આવ્યા છે, જ્યારે સુરત કોર્પોરેશનમાં 723 કેસ આવ્યા છે। એટલે ગ્રામ્યના કેસો અલગ છે। ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગર કોર્પોરેશનનું ઇલેક્શન છે, ત્યાં પણ 39 કેસ આવ્યા છે, જ્યારે ગાંધીનગર ગ્રામ્યમાં 38 કેસ આવ્યા છે। એટલે રાજ્યમાં કોરોનાનો જે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે એ પ્રકારના આંકડા ચોંકાવનારા છે। ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારને માત્ર કર્ફ્યુ નહીં પણ એનાથી આગળ વધીને પગલાં ભરવા પડશે, એ પ્રકારના આંકડા અત્યારે સામે આવી રહ્યા છે। જી જનક, પરંતુ મૃત્યુઆંક પણ જુઓ હિતલ, મૃત્યુઆંક જે રીતે વધ્યો છે પણ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે, 35 લોકોના મૃત્યુ। જી જનક, ચોક્કસ એવું કહી શકાય, ગઈકાલે 22 લોકોના મૃત્યુ નોંધાયા હતા, આજે 35 લોકોના મૃત્યુ નોંધાયા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે આ બીજા સ્ટેજની કોરોનાની લહેર છે એ ઘાતક છે અને એ આંકડાઓ કહી રહ્યા છે, કારણ કે ગઈકાલે 22 હોય અને આજે સીધો આટલો વધારો થઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર માટે પણ ચોંકાવનારું છે। તંત્રના જે દાવા હતા એ દાવાઓની પોલ કોરોનાના આંકડાએ ખોલી નાખી છે। બિલકુલ બિલકુલ, તંત્રના આંકડા અને રિયલ જે આંકડા આવ્યા છે પોલ ખોલી રહ્યા છે, કારણ કે જે રીતે વેઇટિંગ પર વેઇટિંગ, સ્મશાનમાં વેઇટિંગ જ્યાં જુઓ, પરંતુ અમદાવાદની પરિસ્થિતિ તો બદથી બદતર થઈ રહી છે। 900 ને પાર 1000 નો રેન્જ અમદાવાદમાં એક સાથે જોવામાં આવી રહ્યો છે। આવી પરિસ્થિતિની વચ્ચે અમદાવાદની જે પરિસ્થિતિ છે 977, અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે, અર્પણ, 977, 1000 ની રેન્જ અને મૃત્યુઆંક પણ ખૂબ જ ચિંતા ઉપજાવી દેવો, અર્પણ। બિલકુલ જનક, અમદાવાદ શહેર જિલ્લાના આંકડાઓ ભેગા કરીને વાત કરો તો જે 977 થઈ રહ્યો છે, પરંતુ અમદાવાદ શહેરમાં એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં 951 કેસ નોંધાયા છે, જે આ આંકડા અત્યંત ગંભીર પરિસ્થિતિ તરફ દિશા નિર્દેશ કરી રહ્યા છે કે કોરોનાને લઈને શું પરિસ્થિતિ છે। બીજી તરફ મોતનો આંકડો છે તે પણ
8 ઉપર દર્શાવવામાં આવે છે. જનક, આ જે આંકડા છે તે સત્તાવાર જાહેર કરાયેલા આંકડા છે, પરંતુ આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી, ખાસ કરીને ગત વર્ષથી અત્યાર સુધી, હજી પણ જે આંકડાની માયાજાળ રચીને જે નંબર ગેમ રમાઈ રહી છે તેનું આ પરિણામ છે. એટલે આના પરથી અંદાજ આપણે લગાવી શકીએ છીએ કે જે સત્તાવાર આંકડા દર્શાવવામાં આવે છે તેના કરતા પણ વધુ ગંભીર પરિસ્થિતિ કોરોનાને લઈને અમદાવાદ શહેરમાં છે, અને તંત્ર આ ગંભીર પરિસ્થિતિ છુપાવવા માટે જે આંકડાકીય માહિતી છે તેને લોકો સમક્ષ જાહેર નથી કરી રહી. એટલે આના પરથી હજી પણ પરિસ્થિતિ વધુ ગંભીર થવાના એંધાણ જોવાઈ રહ્યા છે. બિલકુલ બિલકુલ, આભાર અર્પણ. તો અમદાવાદની પરિસ્થિતિ 1000ની આસપાસ, સુરત 1000-1950 આસપાસ, જામનગર જેવા, જામનગરમાં 203 કેસ, ભાવનગરમાં 84, ગાંધીનગર પણ જુઓ કે 70ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે, જૂનાગઢ 70, મહેસાણા 74. નાના શહેરોથી હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના ઘૂસી ગયો છે. એક એક ગામડામાં 2, 5, 10, 15, 20 આ પ્રકારના કેસીસ આવી રહ્યા છે, અને આ પરિસ્થિતિની વચ્ચે અમદાવાદમાં 9 દર્દીઓના મૃત્યુ થયા છે. આ તો સરકારી આંકડો છે, જેનો ઓફિશિયલ આંકડો છે, ખૂબ જ વધારે છે. આંકડા છુપાવાય છે, હકીકત છે. અને જે રીતે સરકારી જે આંકડો આવ્યો છે એ 4000ને પાર, વડોદરા 500ની નજીક, 490, રાજકોટ 520. રાજકોટની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે, વડોદરાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. આવી પરિસ્થિતિની વચ્ચે જે રીતે ખબરો સામે આવી છે, બેડની પરિસ્થિતિ, બેડ ઓછા થઈ રહ્યા છે, બેડની વ્યવસ્થા વધારાઈ છે, પરંતુ બેડ પણ મળતા નથી એ પણ ખબરો છે. સ્મશાનમાં વેઇટિંગ છે, ટેસ્ટિંગ માટે વેઇટિંગ છે, અને આ તમામ ખબરોની વચ્ચે લોકોએ સમજવાની જરૂર છે, 4021 આ નાની અમથી વાત નથી, ગુજરાતમાં ઓલ ટાઈમ હાઈ આંકડો છે. 35 દર્દીઓના 24 કલાકની અંદર મૃત્યુ થયા છે, સ્મશાનમાં વેઇટિંગ આવી રહ્યું છે. સુરત, અમદાવાદ, વડોદરામાં, રાજકોટમાં વેઇટિંગ છે. આવી પરિસ્થિતિની વચ્ચે પાટણ જેવા, પાટણમાં પણ આંકડો જે છે એ 100ની નજીક છે. તો આપ અંદાજ લગાવી શકો છો કે નાના શહેરો પણ ખૂબ જ ભયાનક પરિસ્થિતિમાં જઈ રહ્યા છે. ગુજરાતમાં 4000ને પાર આંકડો, કે મોરબીમાં આપ જુઓ 37 કેસ, મહીસાગરમાં 38, કચ્છ જેવામાં 41 કેસ. તો ગુજરાતમાં કોરોના સંક્રમણની આ ગંભીર કરતાં પણ ભયાનક પરિસ્થિતિ હાલમાં સામે આવી રહી છે.